હેલો વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 9ની અંદર આપણે પૃથ્વીની આંતરિક રચના અને એનું ભૂમિ સ્વરૂપ જોઈ રહ્યા છીએ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો લાસ્ટ પાર્ટની અંદર આપણે મુખ્ય ભૂમિ સ્વરૂપો જે હતા એમાં નદીનું કાર્ય જોયેલું, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું ભૂમિનું મુખ્ય કાર્ય કયું છે, મુખ્ય સ્વરૂપ કયું છે જોવાના છીએ. તો આપણું બીજું કાર્ય છે સમુદ્ર મોજાનું કાર્ય, એટલે કે દરિયાની અંદર જે મોજા, જે લહેર આવે છે એ કયા કારણે આવે છે, શા માટે આવે છે, બરાબર, એનું કારણ શું છે એ આમાં જોઈશું. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપ બનાવે છે. જો શું કહે છે, સમુદ્ર મોજાના ઘસારણ. હવે જો સમુદ્રની અંદર મોજા આવે છે, બરાબર, તો એના કારણે શું થાય છે, જે દરિયાની અંદર રહેલો કાપ છે, માટી છે, એની સાથે આગળ આગળ આવે છે, બરાબર. તો આ ઘસારણ અને નિક્ષેપણ શું બનાવે છે, એક ભૂમિ સ્વરૂપ બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે. સમુદ્રના મોજા શું કરે છે, જેની આગળ ખડકો છે એની સાથે ટકરાયા કરે છે, ભટકાય છે, બરાબર. અને જેનાથી તિરાડો બને છે, એનાથી શું બને છે, તિરાડ. સમયાંતરે તે મોટી અને પહોળી થતી જાય છે, તેને સમુદ્રી ગુફા કહે છે. શું કહે છે, સમુદ્રી ગુફા. જો હવે આગળ અહીંયા કોઈ ખડક છે, આવું માની લો ખડક છે, બરાબર. હવે આ મોજા આગળ આવે છે અને આની સાથે જોરમાં ભટકાય છે, તો અહીંયા એક તિરાડ બને છે, એટલે કે ભાંગી જાય છે, અને ધીમે ધીમે એ શું બનતી જાય છે, મોટી બનતી જાય છે અને પહોળી બનતી જાય છે. તો એના કારણે શું બને છે, સમુદ્રી ગુફા. આપણે કહીએ ને, સમુદ્રની અંદર ઘણા બધા ખનિજો, ઘણા બધા ખડકો આવેલા છે, તો આ મોજા ખડકો સાથે અથડાય છે, એની અંદર તિરાડ પડે છે, પછી ધીમે ધીમે એ મોટી બનતી જાય છે અને પહોળી બનતી જાય છે, બરાબર. તો એ ગુફાનું સ્વરૂપ ધારણ કરે છે, તો એને શું કહેવાય છે, સમુદ્રી ગુફા. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી છે, આ ગુફામાં મોટા થતા જવાની માત્ર છત જ રહે છે. શું થાય છે, આ ગુફાઓ મોટા થતા જવાથી, એટલે કે આ ગુફા છે એ મોટી થતી જાય છે અને ફક્ત શું રહે છે, છત. એટલે કે જો આ કોઈ ખડક છે, બરાબર, ધીમે ધીમે તિરાડ પડે છે, તો આ બધું છે ને એ નીકળતું જાય છે, ફક્ત આટલો ભાગ બચે છે અને અહીંયા આટલું, બરાબર. તો ફક્ત શું બચે છે, એટલે આના જેવું કંઈક બની છે, બરાબર. તો માત્ર છત રહે છે, જેને તટીય મહેરાબ એટલે કે કમાન કહે છે. શું કહે છે, તટીય મહેરાબ. મહેરાબ એટલે તટીય વિસ્તાર, જે તટ છે એ નદીનું, બરાબર. તો તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે. હવે સતત જો મોજા એમને એમ ભટકાતા રહેશે, તો એ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. હવે આ છત તૂટી જાય તો જે આ દિવાલ છે એટલું જ બચે, અને એને કહેવાય સ્ટેક. શું કહેવાય, સ્ટેક, બરાબર. ફક્ત શું કહેવાય છે, એને સ્ટેક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. શું કહે છે, સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ, એટલે ઘણી વખત સમુદ્રની અંદર જે ખડકો હોય છે ઊંચા, બરાબર, એ ખડકો અને એના ખડકાળ કિનારાઓને, એટલે કે એની ચારે બાજુ જે કિનારા પર ખડકો દેખાય છે, એને શું કહેવાય છે, સમુદ્ર કમાન. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી અને સમુદ્ર પુલીન નિર્માણ કરે છે. શું કહે છે, સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરે છે અને સમુદ્ર પુલીનનું નિર્માણ કરે છે, બરાબર. જે સમુદ્ર મોજાઓ પર છે, જે મોજા હોય કિનારા પર નિક્ષેપણ કરે છે જમીનનું, બરાબર, એટલે કે જે એના કાપ રેતી માટી હશે એ નિક્ષેપ કરે છે, છોડી દે છે, અને એના કારણે એક ત્યાં જમા થઈ, જો આ મોજા આગળ આવતા હોય, બરાબર, તો અહીંયા માટી રેતી એવું હોય કે નહીં એ, અને એના કારણે શું થાય છે, સમુદ્ર પુલીનનું નિર્માણ થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો યાદ રાખજો, આ સમુદ્ર મોજા એના કારણે કયું ભૂમિ સ્વરૂપ રચાય છે, તો સ્ટેકનું. સ્ટેક એટલે કે દિવાલો. હવે દિવાલો કેવી રીતે બને છે, તો ખડકો હોય છે જેની સાથે મોજાઓ સતત જોરમાં ભટકાય છે, બરાબર, એટલે કે અથડાય છે,
અને એના કારણે ધીમે ધીમે તે ખડકો મોટા અને પહોળા બનતા જાય છે અને એની અંદર તિરાડ પડે છે. પછી ફક્ત ઉપર એક છત જેવું નિર્માણ પામે છે અને આ ધીમે ધીમે આની સાથે ઘસારણના કારણે છત પણ પડી જાય છે, નીકળી જાય છે અને ફક્ત દિવાલો રહે છે, જેને શું કહેવાય છે, સ્ટેક. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા શું જોયું, બીજું ભૂમિ સ્વરૂપ મુખ્ય કયું હતું, સમુદ્ર મોજાનું કાર્ય, એના કારણે કયું ભૂમિ સ્વરૂપ બને છે તે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.